सभ્ય અને વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન શ્રી અહેમદભાઈ પટેલે મોકલાવેલા પોતાના સંદેશમાં ગુજરાતની ગૌરવ ગાથાને વિશ્વમાં હંમેશા અગ્રસ્થાને રાખવા માટે જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ લોકોને અવિરત સહિયારો પરિશ્રમ ચાલુ રાખવા અપીલ કરી હતી. વળી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીએ પોતાના સંદેશમાં ગુજરાતને ભારતનો કોહિનૂર કહી બિરદાવ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે મીઠાશ એ ગુજરાતની વિશેષતા છે અને ગુજરાતની આ મીઠાશે જ વિશ્વમાં ગુજરાત અને દેશને સન્માન અપાવ્યું છે. પ્રસંગના અંતમાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી ડોક્ટર કમલાજીએ ગૃહને સંબોધતા ગુજરાતને અન્ય રાજ્યોનું માર્ગદર્શક કહી બિરદાવ્યું. ઐતિહાસિક એવં પ્રગતિશીલ પરંપરા કે સાથ ગુજરાત અપને 50 વર્ષ પૂરે કરને કા ઉત્સવ મના રહ્યા હૈ. વર્ષ 2010 મે રાજ્ય ઉત્તરોત્તર ઓર ઉસે ભી અધિક પ્રગતિ કરે યે કામના કરતી હું. સ્વર્ણિમ ગુજરાત કા જો સંકલ્પ આપને લિયા હૈ વો આપકા સંકલ્પ પૂરી તોર સે સફલ હો. જલ્દી સે જલ્દી આપ આગે સે આગે કદમ બઢાએ ઓર ઇસ રાષ્ટ્ર કી મૂળ ધારા સે ઓર ભી આગે નિકલને કા સપના આપકા પૂરા હો. ઇને શબ્દો કે સાથ મે બહોત બહોત ધન્યવાદ. ગૃહની બહાર વિધાનસભાના સભ્યોની સમૂહ છબી લેવામાં આવી, જે પ્રસંગ સ્વર્ણિમ ગુજરાત સંકલ્પને પૂરી નિષ્ઠાથી પૂરો કરવા માટે સૌ તૈયાર છે એ વાતની પ્રતીતિ કરાવતો હતો. આ પ્રસંગે ગૃહના બાહ્ય પ્રાંગણમાં ગુજરાતના નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા. એવું ગુજરાત કે જે વિકાસની દ્રષ્ટિએ પહેલા નંબરનું રાજ્ય હોય એવું નિર્માણ એ આપણું સ્વપ્ન છે. આજને જે 50 વર્ષનું સંકલ્પ માટેનું જે છે એ ખરેખર આજનો કાર્યક્રમ ખૂબ જ ફળીભૂત થયો છે. આવનારા આખા વર્ષમાં અને ભવિષ્યમાં પણ ગુજરાતને ગૌરવ અપાવવા, ગુજરાતને સમૃદ્ધિ અપાવવા માટે પ્રત્યેક ગુજરાતી તન મન અને ધનથી એમાં લાગી જશે. એક યોજના જે મનમાં કલ્પના જેણે કરી છે હું તો એમને ધન્યવાદ આપું છું. અને સ્વર્ણિમ ગુજરાત ખરેખર સ્વર્ણિમ ગુજરાત છે. આખા ભારત દેશના જેટલા સ્ટેટ વાળા છે એ ગુજરાતની પ્રેરણા લેશે. આપણા બધાની નૈતિક જવાબદારી બને છે ગુજરાતના વિકાસમાં આપણે જેટલો સહયોગ આપી શકીએ એટલો સહયોગ આપણે બધા આપવો જોઈએ. આ જે ભાવના તે મને મારા દિલને બહુ સ્પર્શી ગઈ અને મને શ્રદ્ધા છે. તે દિવસના વાતાવરણ ઉપરથી મને લાગ્યું કે છે તો સૌનો સહકાર એમાં મળી રહેશે. ગુજરાત વિલ બી વન ઓફ ધ મોસ્ટ પ્રોસ્પરસ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. That is our destiny. It's the dream of Gandhiji. We will not just be a developed place. We will lead the world, but we will also lead it with ideas. And the dream of a humanity, that is our past and that will be our future. Gujarat ek toch upar pahunche vikas ki drishti e evu badha mannara e aaje aavya chhe. આ 50 વર્ષનું જે સ્વર્ણિમ જયંતિ છે એમાં આ શુભ દિવસે બધા સંકલ્પ કરીને ગુજરાતના આગળ વિકાસ વધારે એવી બધાને હું શુભેચ્છા પાઠવું છું. ગુજરાત 50મું વર્ષ પૂરું કરે છે અને એની સ્વર્ણ જયંતિ ઉજવણી થઈ રહી છે, તો આ એક સારો પ્રયત્ન છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે આપણે સૌના સહિયારા પ્રયત્નો આજના દિવસે રહે એવો ઈશ્વર પાસે સંકલ્પ કરીએ અને ગુજરાત પોતાની જે આગવી ઓળખ દેશમાં અને વિશ્વમાં બનાવી છે એ ઓળખ હજુ વધારે ઉત્તુંગ શિખરોને પ્રાપ્ત કરે એવો આજના દિવસે એક સંકલ્પ કરીએ. ગુજરાત નવી દિશામાં ક્રાંતિના પગલાં ભરે અને એનો વિકાસ થાય, લોકોનો બધાનો સહયોગ મળે અને જોડાય એવું એવી મારી ભાવના છે. આ અવસરના લીધે અમે પણ એક પ્રતિનિધિ તરીકે ગુજરાતના વિકાસમાં જે ફાળો અમે લોકોએ આપ્યો છે એ અને એની ઉજવણીના ભાગરૂપે અમને એમાં ભાગ લેતા ખૂબ આનંદ થાય છે. બધાને સાથે રાખવાનો પ્રયાસ કર્યો છે. બધા જૂના નવા આગળના નેતા પાછળના નેતા માધવસિંહભાઈ કેશુભાઈ બધાને અહીં બોલાવી અને ખૂબ સુંદર કામ કર્યું છે. અને મોટામાં મોટો ફાયદો એ થયો કે 15-20 વર્ષ પછી બધા જે જૂના મિત્રો હતા એમને મળવાનો બહુ સારો મોકો મળી ગયો છે. દિવસનો પ્રથમ તબક્કો ઉમળકા ભેર જ્યાં પૂરો થયો ત્યાં આમંત્રિત મહાનુભાવો માટે સાંજે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
ગુજરાતનો ગર્વીલો ઇતિહાસ, વેગીલો વર્તમાન અને ભવ્ય ભાવિની ઝાંખી કરાવતા આ કાર્યક્રમે સૌના દિલ જીતી લીધા. સ્વર્ણિમ ગુજરાતને સાચા અર્થમાં વધાવતો આ દિવસ ગુજરાતના શાસનકાળનો એક યાદગાર દિવસ બની ગયો. આજ નિષ્ઠા અને ભાવનાથી સ્વર્ણિમ ગુજરાત વર્ષ દરેક ગુજરાતી માટે વિકાસ પર્વ બની રહેશે. We'll be right back.